जय हिंद विद्यार्थी मित्रों, आ दो टॉपिक आपणे स्वाध्याय 3.1 છે એનો સોલ્યુશન જોવાનો છે. જેની અંદર પહેલો કોન્સેપ્ટ આપણે અંશ માપના ખૂણાનું રેડિયન માપના ખૂણામાં ફેરવવાનો છે. એના પછીનો કોન્સેપ્ટ રેડિયન માપનો ખૂણો હોય તો એને અંશ માપમાં ફેરવવાનો છે. અને છેલ્લે ફાઇનલ ટચ કોઈ પ્રશ્ન દ્વારા આપવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આ દો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. नमस्कार विद्यार्थी मित्रों, हूँ पोते वीपी लोहार, बीसाणाबाई मेहसाणामां आप सर्वेनुं हार्दिक स्वागत छे. अने आजनो टॉपिक आपणो स्वाध्याय 3.1 छे एनो सोल्यूशन छे. अने खास एक अगत्यनी सूचना, आपणे भणो अने जीतो एक स्कीम चालू करी छे. आ स्कीमनी अंदर आपणे दरेक वीडियो छे ए दरेक वीडियोनी नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर ए वीडियो आधारित प्रेक्टिस मूकेल छे. दरेक विद्यार्थीए आ प्रेक्टिस छे वीडियो जोईने तरत आपी देवानो. અને આખા ચેપ્ટરના અંતે પ્રાઇ ટેસ્ટ જે આપેલા હશે એનો સરવાળો જે સ્ટુડન્ટનો વધારે હશે એને રોકડ ઇનામ આપવામાં આવશે. એનો કોન્ટેક અમારા દ્વારા કરવામાં આવશે. કમ્પ્લીટ. તો આજથી જ ભણવાની સાથે તમારે શું કરવાનું છે, રોકડ ઇનામ જીતવાનું છે. તો એ વાત તમે ભૂલતા નહીં દરેક વિડીયોના અંતે. કમ્પ્લીટ. ચલો આજથી સ્ટાર્ટ કરી દો. અને આજનો ટોપિક પણ અત્યારે હાલ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો ત્યારે ખૂણાના બે એકમો અંશમાપ અને રેડિયન માપ બંને વિશેનો બેઝિક ખ્યાલ આપણે જોઈ લીધો. સાથે સાથે આપણે એ પણ નોટિસ કર્યું હતું કે અંશમાપ છે, એક અંશમાપ બરાબર કેટલા કહેવાય, એક રેડિયન માપ બરાબર કેટલા કહેવાય, અંશનું મિનિટમાં, મિનિટનું સેકન્ડમાં રૂપાંતર કેવી રીતે થાય એ કોન્સેપ્ટ આપણે જોઈ લીધો. સાથે સાથે આપણે રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો એક કોન્સેપ્ટ આપણે જોયો હતો. કયો હતો? તો એક ડિગ્રી એટલે કે એક અંશ માપ બરાબર કેટલા થાય, તો પાઈ અપોન 180 રેડિયન માપ થાય. અને એક રેડિયન બરાબર કેટલા થાય, તો 180 ભાગ્યા પાઈ અંશ માપ જેટલું થાય. તો આવો કોન્સેપ્ટ આપણે ઓલરેડી જોઈ લીધો છે. હવે આપણે શું કરવાનું છે, એ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા શું કરવાનું છે, તમારે અંશ માપવાળો જે ખૂણો આપ્યો હોય એને કોની અંદર ફેરવાનો છે, રેડિયનમાં. અને રેડિયન માપવાળા ખૂણાને કોની અંદર ફેરવાના છે, અંશમાં. આજનો ટોપિક આપણો એ રહ્યો છે, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખો કેવી રીતે કોન્સેપ્ટ ઉપયોગ કરવાનો છે. તમને શું આપી દેશે એક્ઝામ્પલમાં, આ રીતે જોઈ શકો છો, 25 ડિગ્રી, પછી 240 ડિગ્રી, 520 ડિગ્રી, આ પ્રમાણે અંશ માપવાળા ખૂણા આપી દેશે. અને તમને કહેશે રેડિયન માપમાં ફેરવો. તો તમારે શું કરવાનું, અંશ માપવાળો ખૂણો હોય એને કોની અંદર ફેરવાનું, રેડિયનમાં. જ્યારે પણ રેડિયનમાં ફેરવવાના હોય તો સમજી લેવાનું પાઈ વાળું પદ અંશમાં આવે એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું, રેડિયન એટલે પાઈ વાળું પદ. પરફેક્ટ. તો પાઈ અપન 180 વડે અંશમાં આપણે શું કરી દેવાનું, ગુણી દેવાનું, એટલે આપણો ખૂણો કોની અંદર ફરી જશે, રેડિયન માપમાં ફરી જશે. ફરી વાર બોલતા હું, અંશમાપનું રેડિયન માપમાં ફેરવવાનું થાય તો ખાસ ધ્યાનમાં શું રાખવાનું, પાઈ અપન 180 વડે ગુણવાના. રેડિયનમાં ફેરવવાનું હોય તો રેડિયન વાળો ભાગ ઉપર હોવો જોઈએ અંશમાં, એટલે કે પાઈ વાળો પદ. મગજમાં વસ્તુ આ ફિટ કરી દેજો, ભૂલા ના પડી જો પાછા. અને અંશમાપમાં ફેરવવાનું હોય તો રેડિયન ગુણ્યા 180 ભાગ્યા પાઈ. અંશમાપમાં ફેરવવાનું હોય તો વાસ્તવિક સંખ્યા ઉપર હોવી જોઈએ, પાઈ પણ વાસ્તવિક જ છે પણ રેડિયન વાળી, આપણે એવું ધ્યાનમાં રાખશું. અને 180 છે એ ડિગ્રી વાળા છે એવું ધ્યાનમાં રાખવાનું, ખાલી ટેમ્પરરી બેઝ પર આપણને યાદ રાખવું જોઈએ. કમ્પ્લીટ. ઓકે. તો રેડિયન માપના ખૂણાને 180 ભાગ્યા પાઈ વડે ગુણશો તો અંશ માપમાં ફરી જશે. અને અંશ માપવાળા ખૂણાને રેડિયનમાં ફેરવા માટે શું કરવું પડે, રેડિયન વાળો ભાગ ઉપર, એટલે પાઈ અપન 180 વડે ગુણવાનો, એટલે રેડિયન માપમાં ફરી જશે. ઓકે ઓકે. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને થોડો સૌથી બેટર ખ્યાલ આવે. ચલો પહેલો એક્ઝામ્પલ કેટલો આપ્યો છે, 25 ડિગ્રી. તો એક્ઝામ્પલ નંબર 1 છે 25 ડિગ્રી, અને કે રેડિયન માપમાં ફેરવો, કોની અંદર ફેરવાનો છે, રેડિયન માપમાં. તો આપણે વાત કરી મુજબ 25 ગુણ્યા રેડિયન માપ માટે કેટલા વડે ગુણવાના, જોઈ શકો છો, તો પાઈ અપન 180 વડે ગુણો. તો જે આ આપણને સ્વરૂપ મળશે એ કોની અંદર મળશે, રેડિયન માપમાં મળશે. સાદરૂપ તમે આપી શકો છો, બરાબર કેટલા થઈ ગયા. તો અહીંયા જોઈ લો, 5 કેટલા ભાગ ચાલશે, તો 5 અહીંયા 5 કેટલા થશે, 5 × 15, 5 × 6 = 30. તો બરાબર 5 પાઈ ભાગ્યા કેટલા, 36. અને સંકેત આ પ્રમાણે પણ ઉપયોગ કરી શકો છો,
पांच पाई भाग्या छत्रीस रेडियन। परफेक्ट। अने आ प्रमाणे गुजराती लखवो तो पण लखी शको छो। तमारो कॉन्सेप्ट क्लियर होवो जोईए। शुं वात करी, फरीवार रिपीट करी नाखू। 25 डिग्री हता एने कोनी अंदर फेरवाना हता? रेडियन में। तो रेडियन में ज्यारे फेरवाना थाय तो रेडियन वाळुं पद अंशमां होय ए प्रमाणे ध्यानमां राखो। तो पाई अपन 180 वडे गुणवाना, अने सादरूप अपातुं होय तो ए प्रमाणे आपवानुं। परंतु ध्यान ए राखवानुं, पाई अपन 180 वडे गुणो छो एटले तरत ज एकम एनो चेन्ज करी देवानो, पछी गुण्या पछी ए अंशनुं अंश लगावी देवानुं नहीं, नहीं तो जवाब केवो कहेवाय? खोटो। ओके ओके। बीजो एक्जाम्पल जो लो, 240 डिग्री। तो 240 डिग्री जो लो, कोनी अंदर फेरवानुं छे? रेडियन में। रेडियन वाळो भाग ऊपर होवो जोईए, खास ध्यानमां राखो। तो 240 गुण्या पाई अपन 180। बीजू खास नोंध, हवे गुजराती तमारे रेडियन ना लखवू होय अने आ प्रमाणे आर पण ना लखवू होय तो कंई वांधो नहीं। आ सादू वस्तु आपणे देखाय छे जेनी अंदर अहींया जो लो, मैं डिग्री वाळो टॉपिक काढी नाख्यो, पाई अपन 180 दर्शावे। तो दरेक वास्तविक संख्या दर्शावे, तो वास्तविक संख्या एकली आपेली होय तो आपणे ए पण नोटिस करावी तो। शुं नोटिस करावी तो? कि ए खूणो हमेशा रेडियन माप दर्शावे छे, परंतु जो आ प्रमाणे डिग्री वाळो दर्शावे तो अंश माप दर्शावे छे एवुं कही शकाय। परफेक्ट। बंने वस्तु नोंध राखवानी। चलो 00 અહીંયા શું કરતો? કેન્સલ। ભાગ ચાલશે? યસ। 6 ચોક 24, 6 તરી 18, તો 4π/3 આ પણ શું દર્શાવે છે? રેડિયન માપનો ખૂણો દર્શાવે છે। કમ્પ્લીટ। ઓકે ચલો ત્રીજો એક્ઝામ્પલ, 520 ડિગ્રી। ચલો શું કરવાનું છે? રેડિયન માપનું ફેરવાનું છે। રેડિયન માપનું ફેરવવા માટે હંમેશા શું ધ્યાન રાખવાનું? રેડિયન અંશમાં હોવો જોઈએ। રેડિયન વાળો ભાગ કયો? તો પાઈ વાળો ભાગ। તો પાઈ અપન 180 વડે ગુણવાના થાય। એક કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર કરી દેવાનો। ચલો 00 કેન્સલ, 2 અહીંયા કેટલા આવશે? 26 પાઈ, 2 અહીંયા કેટલા આવશે? 9। આ જે ખૂણો મળ્યો એ શું મળ્યો? આપણને રેડિયન માપનો ખૂણો મળે છે। પરફેક્ટ। ઓકે, તો અંશનું રેડિયન માપમાં કેવી રીતે ફેરવાય એનો બેઝિક એક્ઝામ્પલ આપણે જોઈ લીધો। ચલો ત્યારે નેક્સ્ટ, -47 ડિગ્રી 30 કળા એને રેડિયનમાં ફેરવો। હવે અહીંયા નોટિસ શું કરવાનું છે? સાહેબ કે આપણે જે એક્ઝામ્પલ તમે લીધા અત્યારે હાલ એ કેવા હતા? માત્ર ડિગ્રીવાળા હતા, એટલે કે અંશ માપવાળા જ હતા। પરંતુ અહીં તો સાથે શું આપે છે? એનો નાનો એકમ કળા પણ આપેલો છે। કળા એટલે કે મિનિટ, તમે મિનિટ બોલી શકો અથવા કળા પણ બોલી શકો છો। તો કે અહીંયા 47 ડિગ્રી વાળું પદ આપેલું છે, સાથે સાથે 30 કળા આપેલી છે, માઇનસ વાળો ભાગ તો ચલો કે આપણે સમજીએ છીએ। તો હવે શું કરવાનું? તો હવે ખાસ નોટિસ કરવાની, આપણે હંમેશા ધ્યાનમાં શું રાખવાનું? આપણને ખબર છે આપણને કોનું રૂપાંતર આવડે છે? તો અંશ માપ હોય એ અંશ માપનું કોની અંદર રૂપાંતર આવડે છે? રેડિયન માપમાં આવડે છે। તો આ તો કળા છે, તો કળાનું રેડિયનમાં સીધું રૂપાંતર થાય છે? નથી થતું। તો કળાને કોની અંદર ફેરવી પડે? તો કળાનું માપ રેડિયનમાં સીધું નથી થતું, પણ રૂપાંતર કોની અંદર થાય છે? અંશમાં થાય છે। સાથે સાથે આપણે બીજું પણ નોટિસ કરી દઈએ, કદાચ વી કળામાંથી આપણે રેડિયનમાં ફેરવાનું થાય તો કોન્સેપ્ટ એનું એ જ ધ્યાનમાં રાખવાનું। વી કળા છે એને પહેલાં કોની અંદર ફેરવાનું છે? કળામાં ફેરવાનું છે। તો વી કળાને કળામાં ફેરવાના, પછી કળાનું અંશમાં, અને અંશનું કોની અંદર ફેરવાનું? રેડિયન। અને આ પ્રોસેસ માટે તમને ખ્યાલ જ છે, વી કળા હોય તો વી કળાનું કળામાં ફેરવા માટે શું કોન્સેપ્ટ આપણે જોઈએ? તો આપણે જોઈએ તો એક મિનિટ બરાબર કેટલા કહેવાય? 60 સેકન્ડ કહેવાય। સેકન્ડ એટલે શું કહેવાય? વી કળા કહેવાય। તો એક વી કળા બરાબર કેટલા કહેવાય? તો 1/60 મિનિટ કહેતા હતા, તો 1/60 કળા કહેવાય। તો આપણે વી કળામાંથી કળામાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું? તો વી કળાને કેટલા વડે ગુણવા પડે? તો 1/60 વડે ગુણવા પડે। પરફેક્ટ। 1/60 કળા વડે ગુણો તો કોની અંદર ફેરવી જાય? કળાની અંદર ફરી જશે। એ જ પ્રોસેસ કળાનું અંશમાં ફેરવવા માટે શું કરવાનું? તો અહીંયા પણ એ જ વસ્તુ, 1/60 વડે ગુણવાના। કેવા? ડિગ્રી વડે, અંશ વડે। તો કોની અંદર ફરી જશે? અંશમાં ફરી જશે। કળા એટલે મિનિટ કોની અંદર જતી રહેશે? અંશમાં જતી રહેશે। કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખજો। અને અંશવાળું પદ છે એ તો આપણને આવડી ગયું છે, અંશવાળા પદને રેડિયનમાં પણ ફેરવા માટે શું કરવાનું? તો પાઈ અપન 180 વડે પછી ગુણી દેવાના,
आपणो एक्जाम्पल कम्प्लीट थई गयो। टॉपिक खास ध्यानमां राखवो। चलो अत्यारे हाल तो आपणने केटला आप्या छे, -47 डिग्री अने 30 कड़ा। एक्जाम्पल व्यवस्थित ध्यानमां राखजो, माइनस वर्ड पर छे, भूलू ना पड़ाय एटला माटे -47 डिग्री अने 30 कड़ा। हवे खास नोटिस अहींया ई करवानी के ज्यारे पण आपणने अंशमाप कड़ा साथे साथे विकड़ आपे, आ त्रणे वस्तु भेगी आपेली होय अथवा बे वस्तु भेगी आपेली होय तो समझी लेवानुं, मगजमां बेसाड़ देवानुं के ए पदों शेनी अंदर आपेला छे, सरवाळामां आपेला छे, लखवाना जोड़े पण आपेला छे अंदर छे, सरवाळामां छे, मगजमां वस्तु आप फिट करी देवानुं। तो एक्जाम्पल गणवामां तमने सरळता पण रहेशे, जो मगजमां फिट नहीं कर्युं तो खबर पड़शे नहीं। परफेक्ट, ओके। चलो तो माइनस वाळो भाग छे एमने दर्शा दो, माइनस एमने कौंसनी अंदर जोई लेजो, 47 डिग्री प्लस 30 कड़ा आ वस्तु थई। आपणे शुं जाणीए छीए, अंशमापनो रेडियन मापमां फरे छे परंतु कड़ानुं नथी फरतुं, तो कड़ाने अंशमां फेरवा माटे शुं करवुं पड़े, 1/60 डिग्री वडे गुणवा पड़े। तो अहींया आपणो कॉन्सेप्ट खास ध्यानमां राखवानो, बराबर करीने -47 डिग्री प्लस 30 कड़ा छे, 30 ने केटला वडे गुणवाना, 1/60 डिग्री वडे गुणवाना। परफेक्ट, तो आखू पद कोनी अंदर फरी जशे, डिग्री में फरी जशे। ओके, चलो त्यारे तो हवे आपणो सरवाळो बदागी व्यवस्थित थई शके छे। जोई लो, 0 0 कैंसल, 3 2 6, 1/2 डिग्री थशे। तो अहींया जोई लो, आ भूलवानुं नहीं, -47 डिग्री प्लस 1/2 डिग्री। परफेक्ट, लस आपी शको छो, आप 47 2 केटला थशे, 94 ने केटला थशे, 95। -95/2 डिग्री थाय। हवे तमे शुं करी शको छो, अंशमापनो रेडियन मापमां फेरवी दो। तो माटे अंशमापनो रेडियन मापमां फेरवा माटे शुं करवानुं, तो अहींया जोई शको छो, माइनस एमने पहेला दर्शा दो, 95/2 गुण्या कोने अंदर फेरवाना छे, रेडियन में, तो रेडियन वालो भाग अंश में होवो जोईए, पाई अपन केटला 180 वडे गुणो। तो हवे एकम क्यो थई गयो, रेडियन। हमेशा ध्यान राखवानुं, गुणो एटले एकम हमेशा चेन्ज करे तेवो। परफेक्ट, चाहे कड़ानुं अंश में होय, विकड़ानुं कड़ा में होय, के अंशनुं रेडियनमां होय, के रेडियनुं अंशमां होय, ज्यारे पण गुणाकार करो एटले तरत एनो एकम चेन्ज करी देवो। हवे अहींया तमे कैंसल करी शको छो, तो यस करी शकाय छे। चलो 5 भाग चालशे, यस चालशे, बीजुं हजी कोना द्वारा भाग चाली शके, कोई द्वारा नथी देखातुं साहेब, तो पहेला 5 चलाई दईए पछी आगळ चाले। तो 5 केटला थाय, 19, 19 5 95। परफेक्ट, अहींया केटला थाय 5, तो के 36। ओके, तो 2 × 36। हवे कोई ज थतो नथी, गुणोत्तर कैंसल थाय छे, नथी थतो, माटे आपणो जवाब जोई शको छो, -19 π/ केटला थाय, 36 2 72। अहींया एकम ना दर्शावो तो केम, वांधो नहीं, दर्शावो तो सौथी सारूँ, आ प्रमाणे दर्शावी दो। आर जे मागेल रेडियन माप दर्शावे छे। परफेक्ट, एक्जाम्पल एकदम अप टू डेट तमारे क्लियर थई गयो हशे, एकदम धीरे धीरे एटला माटे चलावे छे, तमारो कॉन्सेप्ट अप टू डेट क्लियर थवुं पड़े अने रिपीट पाछू करवुं ना पड़े। ओके, चलो एक एक्स्ट्रा एक्जाम्पल लई लिए, विकळा कड़ा अने अंश माप वाळो। हवे तमे एक्जाम्पल जोई शको छो, 39 डिग्री, 22 कड़ा अने 30 विकड़ा आपेला छे। हवे अहींया खास ध्यान राखवानुं, વિકળાનું કોની અંદર ફેરવાનું છે, પેલા કળામાં કળાનું કોની અંદર ફેરવાનું છે, અંશમાં, અને અંશમાંથી આપણે કોની અંદર ફેરવીશું, રેડિયન માપમાં ફેરવીશું। ચલો ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો। ચલો પેલા 39 ડિગ્રી આપેલા છે, તો ડિગ્રીનું રેડિયનમાં આપણને આવડે છે। કળાની વાત કરીએ તો કળાનું કોની અંદર ફેરવું પડશે, અંશમાપમાં, તો કેટલા વડે ગુણવાના છે, 1/60 ડિગ્રી વડે। અને વિકળા આપેલી છે, સેકન્ડ કમ્પ્લીટ, તો વિકળાનું પાછું કોની અંદર ફેરવવું છે, કળામાં, કળાનું કોની ફેરવવાનું, અંશમાં, અને અંશનું પછી કોની અંદર ફેરવાશે,
रेडियन में फेरवाशे। कम्प्लीट तो कॉन्सेप्ट आपणो अप टू डेट क्लियर छे। तो सब प्रथम आपणे शुं करीए, 39 डिग्री छे एम नाम दर्शाई दो, प्लस 22 कड़ा छे एम नाम दर्शाई दीए, अने प्लस 30 वी कड़ा छे एम नाम दर्शाओ। कड़ा एटले मिनिट अने वी कड़ा एटले सेकंड। चलो तो आपणो कॉन्सेप्ट शुं छे, अंशनुं रेडियनमां फरक छे। तो पहेला वी कड़ानुं कोनी अंदर फेरवानुं, कड़ामां। तो वी कड़ानुं कड़ामां फेरवा माटे 39 डिग्री एम नाम दर्शाई दो, 22 कड़ा एम नाम दर्शाई दो, प्लस 30 एम नाम दर्शाओ। હવે ખાસ ધ્યાન રાખવાનું, વી કળાનું કોની અંદર ફેરવાનું છે, કળામાં। તો કેટલા વડે ગુણવાનું, 1/60 વડે। તો 1/60 વડે તમે શું કરતો, ગુણો, એટલે કોની અંદર ફેરવાઈ જશે, કળામાં ફેરવાઈ જશે। ખાસ નોટિસ આ રાખવાનું છે આપણે। ચલો સાદરૂપ આપી શકો છો તમે, 39 ડિગ્રી એમને એમ દર્શાવી દઉં, 22 કળા છે એમને એમ દર્શાવી દઈએ, 0 કેન્સલ, 3 2 6, 1/2 कड़ा, बने कड़ा वाला ही काम थी गया, सर्व बाद बाकी कर दो। 39 डिग्री प्लस 22 44, 44 ने 45, तो 45 भाग्या 2 के थी गया, कड़ा थी गया। हवे कड़ा नु कोनी अंदर फेरवानुं छे, अंश मापमां। तो बराबर करीने चलो, 39 डिग्री एम नाम प्लस 45 ભાગ્યા 2, કળાનું અંશમાં ફેરવા માટે પાછી વાર્તા શું, તો 1/60 વડે ગુણાકાર કરી દો, તો 1/60 વડે ગુણાકાર કરી દો। તો હવે કોની અંદર ફેરવાઈ જાય, અંશમાં ફેરવાઈ જાય। જ્યારે પણ તમે ગુણાકાર કરો 1/60 અને પાછળ આવશે આપણે 60 વડે ગુણાકાર થશે, તો ધ્યાનમાં રાખવાનું આપણે એકમ તરત જ ચેન્જ કરી દેવાનું। કમ્પ્લીટ, ઓકે, ચલો કેન્સલ થતું હોય તો કરી નાખો। તો અહીંયા ભાગ ચાલે છે 15 તારીખ 45, 15 4 60, 3/8, તો 39 ડિગ્રી પ્લસ 3/8 આ પણ શું દર્શાવે છે, ડિગ્રી, સર્વ બાદબાકી કરી દો। 39 × 8 કેટલા થશે, કેલ્સિયમ કરી શકો છો, 8 9 72 72 નો બગડો વધી આવી 7, 8 તારીખ 24 24 ને 7 કેટલા થયા, 31, 312 312 વત્તા 3 કેટલા થાય, 315। તો બરાબર કરીને દર્શાવી દો, 315/8 શું દર્શાવે છે, ડિગ્રી દર્શાવે છે। હવે કે કમ્પ્લીટ, હવે અંશમાંથી કોની અંદર ફેરવાનું છે, રેડિયન। તો અંશમાંથી રેડિયન ફેરવા માટે ખાસ નોટિસ જોઈ લો ત્યારે, 315/8 અંશ માપ છે એનું રેડિયનમાં ફેરવી દઈએ હવે, તો 315/8 ગુણ્યા પાઈ અપોન 180 હવે કોની અંદર ફેરવાઈ ગયું, રેડિયનમાં। મેઇન મુદ્દો આપણો આ છે। ચલો ત્યાં ભાગ ચાલે છે, ચાલશે, કેટલાય 5 છે, ચલાવીએ, 5 5 6 30 એક વધશે, યસ 1, અને 5 કેટલા થશે, 30 5 6 30 ને 31 5 15 63, 5 અહીંયા કેટલા થાય છે, 36। હજી એ ભાગ ચાલે છે, યસ ચાલે છે, 9 7 63 9 4 36, તો આપણો જવાબ કેટલો થશે, 7 π/9 4 36 4 8 32 32 કેવા થશે, તો આ રેડિયન માપનો ખૂણો થશે। પરફેક્ટ, તો કોન્સેપ્ટ અપ ટુ ડેટ તમારો ક્લિયર થઈ ગયો હશે। મેં દરેક પ્રકારનું એક્ઝામ્પલ લઈ લીધું છે, પહેલાં સાદા 3 એક્ઝામ્પલ લીધા, પછી આપણે માત્ર કળા આપેલું હોય તો કળાનું અંશમાં અને અંશનું કોની અંદર ફેરવ્યું, રેડિયનમાં ફેરવ્યું, અને સાથે સાથે ઋણ સંખ્યાવાળું પણ એક્ઝામ્પલ લઈ લીધું, અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે કોની અંદર 3 ટોપિક લઈ લીધા, વી કળાનું કળામાં, કળાનું અંશમાં, અને અંશનું રૂપાંતર કોની અંદર કર્યું, રેડિયનમાં। પરફેક્ટ, ઓકે, તમારો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે। ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ જોઈ લો, રેડિયન માપવાળો ખૂણો આપેલો હોય તો એને કોની અંદર ફેરવાનું છે, અંશ માપમાં ફેરવાનું છે। પ્રોસેસ કઈ, અંશ માપવાળી હતી એનાથી ઉલટી। પરફેક્ટ, જોઈ લો ત્યારે આપણને શું આપેલું છે, 5 π/3, તો હવે અંશ માપવાળો ખૂણો હતો તો રેડિયનમાં ફેરવા માટે આપણે શું કરતા હતા, π/180 વડે ગુણતા હતા, તો અહીંયા શું કરશો,
180 भाग्या पाई वडे गुणवानो रहेशे। कम्प्लीट कॉन्सेप्ट एनो एज छे। चलो तारे रेडियन मापनो अंश माप फेरवानो छे, तो बराबर करें 5 पाई भाग्या 3। अंश माप फेरवानो होय त्यारे अंश वाळो पद अंशमां होवो जोईए, आवो कॉन्सेप्ट आपणे बोल दीधो छे। तो एनो अर्थ के 180 भाग्या केटला पाई, एक्चुअली आपणे अंशवाळो पद आने ना बोली शकाय अत्यारे हाल, परंतु खास ध्यानमां राखवानो आपणे मात्र याद राखवानी વાત કરી છે। ચલો તો 180 ભાગ્યા પાઈ વડે ગુણતા, હવે રેડિયનનું કરીને તો ફરી જશે, તો હવે ખાસ ધ્યાનમાં રાખવાનું જ્યારે ગુણાકાર કરો એટલે તરત જ એકમ શું થાય ચેન્જ થઈ જાય, તો હવે કોની તો ફેરવાઈ ગયું ડિગ્રીમાં ફેરવાઈ ગયું, પાઈ પાઈ કેન્સલ, યસ 3 6 કેટલા થઈ ગયા 18 અને 6 5 કેટલા 30, તો 300 ડિગ્રી આપણો જવાબ આવે। પરફેક્ટ ઓકે ચલો नेक्स्ट एक्जाम्पल आप जो लीए 7π/6, तो 7π/6 है तो एम दर्शा दूर 7π/6। हम आप को फेरव डिग्री में फेरवा है, डिग्री में फेरवा हो तो अंश में क्यों पद हो अंशवाड़ हो 180 भाग्या के पाई वड़े गुणवाना थाय, तो आप शू करिए 180 भाग्या पाई वड़े गुणो, जयरे गुणाकार करो एट तरत एकम चेन्ज कर दे, तो हमें क्यों एकम थी गय डिग्री एकम थी गय। चलो पाई पाई कैंसल, ओके 6 × 18 3 × 7 = 21 बराबर कितना था है? तो 210 डिग्री आपणो जवाब आवे। तो बेसिक एक्जाम्पल आपणे रेडियन नु कोनी तो फेरवानो अंश माप में केवी रीते फेरवानो ए कॉन्सेप्ट आपणे जोई लीधो। परफेक्ट कॉन्सेप्ट खाली क्लियर कर दो, हवे व्यवस्थित थोड़ा ट्विस्टेड एक्जाम्पल जोईए। चलो त्यारे नेक्स्ट, चलो हवे 11/16 रेडियन माप आपेला छे, एनो कोनी तो फेरवानो छे अंश माप में रूपांतर करवानो छे। वार्ता आपणी एनी ज छे, परंतु अहींया खास ध्यानमां राखवानो ट्विस्टेड थोड़ो एक्जाम्पल थशे। चलो जोई लईए, पहली वात करीए 11/16 छे एने कोनी तो फेरवानो छे अंश में, तो आपणे शुं करता था केटला वडे गुणवाना, तो 180 भाग्या पाई वडे गुणो एटले कोनी तो फेरवी जाय अंश में फेरवाई जाय। આપણે આગળના એક્ઝામ્પલ અત્યારે હાલ જોઈ લીધા, એની અંદર શું થતું હતું કે પાઈ છેદમાં આવતા હતા, પાઈ અંશમાં આવતા હતા, તો પાઈ પાઈ કેન્સલ કરી દેતા હતા અને સીધો જ પૂર્ણાંક જવાબ આપણને મળી રહેતો હતો। કમ્પેટ ચલો, પરંતુ અહીંયા તો સાહેબ પાઈવાળું અંશમાં પદ આપેલું જ છે નહીં, તો પાઈ કેન્સલ થવાના નથી થવાના, તો નથી થવાના તો અવશ્ય ધ્યાનમાં રાખવાનું, તો આપણને એક નોટિસ આપેલી છે કંઈ કે જ્યારે પાઈ તમે કેન્સલ ના કરી શકો તો પાઈની જગ્યાએ કેટલા મૂકી શકો છો 22/7 મૂકી શકો છો અને સાદરૂપ આપી શકો છો। કમ્પેટ चलो तेरे हवे आपणे शुं करी दीए, तो पाई नी जग्याए 22/7 मूकी दो, 11/16 गुण्या 180 भाग्या 22/7 छेद छेद क्या मोकलशो। चलो तेरे आ डिग्री थई गई, चलो कैंसल थाय छे, यस थाय छे, जोई लेजो अहींया खास 11 2 केटला थशे 22 2 अहींया उतारे अहीं जो लो भाग चले छे, હા ચાલે છે, કેટલા ભાગ ચલાવશો તો જેથી સરળતા રહે આપણને, તો પહેલો તો સાહેબ કે 2 × 8 2 કેટલા થાય 90, 2 × 4 2 કેટલા થાય 45 થાય, 45 × 7 કરતો, તો 45 × 7 કરતા આપણને જવાબ કેટલો મળશે 315 ડિવાઈડ બાય 2 × 4 કેટલા 8, શું મળી ગયા ડિગ્રી મળી ગયા। परंतु आपणे शुं जाणीए मुजब के साहेब जे अंशमां पोय आपणे शुं जाणीए ए मुजब पूर्णांक किंमत होवी जोईए। परफेक्ट, अने पूर्णांक माटे आपणे शुं करवुं पड़े, आनो भागाकार करीशुं अने जे पूर्ण पद आवे ए जवाब लईशुं, परंतु पॉइंट वाळो पद आवे तो हवे शुं करवानुं, तो हवे खास ध्यानमां राखवानुं आपणे कोणी अंदर फेरवानुं छे रेडियन मापनुं अंश माप फेरवानुं छे, परंतु अंशना तो एकम सौथी मोटो एकम कयो अंश, एनाथी नानो कयो मिनिट, એનાથી નાનો કયો સેકન્ડ। પરફેક્ટ, અંશ કળા અને વિકળા આપણે બોલી શકો છો, તો આપણે શું કરવાનું છે સૌ પ્રથમ આપણે જે રેડિયન માપ હતું એ રેડિયનનું કોની અંદર ફેરવાનું છે અંશમાં, રેડિયનનું અંશમાં ફેરવાનું, તો આપણે શું વાત કરી હતી પાઈ અપન 180 વડે કે 180 ભાગ્યા પાઈ, તો 180 ભાગ્યા પાઈ ખાસ નોટિસ ધ્યાનમાં રાખવાનું, અંશમાં ફેરવાનું છે અંશવાળો ભાગ અંશમાં હોવો જોઈએ,
अंश में फेरवाई जाए। हम जयरे पॉइंट वालों भाग आए अपने गुणोत्तर लीए पॉइंट वालों भाग आए तो मोटा एकम को फेरवा हमेशा ना एकम में फेरवा कम्प्लीट। तो अंश ना फेरवीश अपने अंश न मिनिट को अथवा शू कही सको कड़ा में फेरवीश के फेरवशो तो ध्यान में रखा अपने जाए मुजब एक डिग्री बराबर के मिनिट कहवा 60 मिनिट कहवा तो आ कड़ा में फेरवाश 60 वे गुणसो तेरे पची कड़ा अंदर पाछो पॉइंट वालों भाग आए तो पची शू करवा तो यो ना एकम कड़ा ना एकम क्यों जाए आप कड़ा ना एकम वी कड़ा थे के तो ते जा मुजब के तो 60 वड़े गुणवाना तो को अंदर फेरवाई जैसे वी कड़ा अंदर फेरवाई जैसे परफेक्ट। कॉन्सेप्ट खास ध्यान में रखा अपने गुणोत्तर लीए पूर्णाक भाग आए तो पहला डिग्री ले लेवा पची एने 60 वड़े गुण देवा पूर्णाक भाग काढ़ बाद 60 वड़े तब गुणसो पची शू आ पूर्णाक स्वरूप पाछू कई मैं ये पूर्णाकवाड़ा पद पाछू क्या मोकली देशो बार पाछो पॉइंट वालों भाग मे पाछा शू करवा 60 वड़े गुण देवा तो वी कड़ा में फेरवाई जैसे वी कड़ा में फेरवाई जाए पी आप जवाब फाइनल पूरो परफेक्ट ओके। तो हम शू कर 315/8 कर 315/8 कर सो ए अपने स्वरूप केव मैं चलो जो खास अँ के 8 × 3 = 24 ए 7 × 8 = 72 = 39 के वे 8 वे गुणसो तेरे के यस 312 અને વત્તા કેટલા કરું તો ભાગ્યા 8 જોઈ શકો છો શેષ આપણને કેટલી મળે છે 3 મળે છે। આ આપણું કયું માપ છે ડિગ્રીવાળું માપ સાદો ગુણાકાર ભાગાકાર કરવાનો કેવી રીતે ચૂલેજો 315/8 કરશો તો સાદો ભાગાકાર આપણે કરીએ છીએ એ જ કરવાનો 315/8 8 × 3 = 24 તો અહીંયા આવશે જવાબ પછી 8 × 9 = 72 અહીંયા જવાબ આવશે શેષ છે એ 0 નથી મળતી કેટલી મળે છે 3 તો વત્તા 3 કરી દેવાનું तो भाजक ने भागफल गुणाकार कर दो अने वत्ता शेष बहुपदी स्वरूप अपने भणी गया छे 10मा ધોરણની અંદર कम्प्लीट कॉन्सेप्ट एरे उपयोग कर दीधो छे। सरवाळानो अहींयाथी शू कर दो विभाजन एटले पूर्णांक पद आपणे मळी रहे तो जवाब केटलो थशे अहींया 0 तो 39 आपणे सीधा मळशे प्लस वडे विभाजन करशो त्यारे तो बराबर करीने 39 डिग्री प्लस 3/8 डिग्री मैं हम अपूर्णाक वालों भाग मिली गो आप शू करवा पूर्णाक पद हमें बार काढ़ आप ध्यान में राखवा पूर्णाक वालों भाग बार आए तो ज आप कड़ा विकड़ा एवं नाम आप देशों अत्यार हाल आने आप एवं नहीं कही कि चलो आटली कड़ा मे बराबर तो हम शू करवा डिग्री अंदर रूपांतर करवा यस मिनिटनी अंदर अथवा कड़ा बोली शको छो तो 39 डिग्री एम नाम दर्शाई दो प्लस 3/8 हवे शू करवा अहीं खास ध्यान में रखवानो केटला वडे गुणवानो तो एक डिग्री बराबर केटला कहेवाय 60 मिनिट कहेवाय आपणे जाणीए एक डिग्री बराबर केटला कहेवाय 60 मिनिट कहेवाय तो गुणा केटला करी देवाना 60 हवे कनी अंदर फेरवाई गयो मिनिटनी अंदर अथवा कड़ा पण बोली शको छो। चलो त्यारे सादरूप आपी शको छो तमे चलो 39 डिग्री था एमना प्लस 4/4 से यस जुलो 4 × 2 = 8 और 4 × 15 15 तारीख के थे 45 हम शू करशो 45/2 मे यस तो 45/2 कर दो केला थे 2 तो 2 केला थे 22 दो 44 ने केला थशे 45 परफेक्ट। तो आ प्रमाणे दर्शावी शको छो 39 डिग्री तो एमने दर्शाओ प्लस खास ध्यान राखजो आ आपणुं पद क्यूँ छे कड़ानो तो जो लो 22 × 44 तो 22 × 2 प्लस 1/2 केटला 2 ना फावे तो खास ध्यान में रखो बे ना घड़ियामां 45 नी नजीकनी किंमत क्यारे आवे तो 2 × 22 करीए त्यारे आवे तो 2 × 22 = 44 परंतु आपणे जरूर केटला छे 45 जो भागाकार ना आवडतो होय तो आ प्रमाणे करी शको छो यस आ कोणने फेरवाई गयेलू छे कड़ानी अंदर सादरूप आपी दो 39 डिग्री प्लस हवे शू करशो विभाजन कर दो 2 कैंसल 22 केवा मळे कड़ा तो 22 कड़ा प्लस 1/2 केवा छे कड़ा छे
परंतु अपूर्णांक वालों भाग चले ना, आपणे आ प्रमाणे पूर्णांक बनावानो छे। तो वन बाय टू है, आ कड़ा है, ये कड़ा ने कोनी अंदर फेरवी देवा पड़े, वी कड़ा नी अंदर फेरवा पड़े। तो जो लो हवे 39 डिग्री हता एमने, 22 कड़ा हता एमने, प्लस 1/2। अपूर्णांक वाला भाग ने पूर्णांक पर फेरवा माटे आपणे शुं करी देशुं, नाना एकम में फेरी देशुं। केटला वडे गुणवाना? 60। आपणे जाणीए मुजब एक मिनिट बराबर केटला थाय? तो 60 सेकंड थाय। हवे अहींया एकम चेन्ज कम्प्लीट। ओके, एकदम इजी एक्जाम्पल छे, परंतु समय वधारे लई ले छे। 39 डिग्री प्लस 22 कड़ा, 60 भाग्य 2 केटला थाय? 30। प्लस 30 वी कड़ा थाय। माटे आपणो फाइनल जवाब आथी केटला? 11/16 बराबर केटला कहेवाय? 39 डिग्री, 22 कड़ा एंड 30 वी कड़ा जवाब थाय। परफेक्ट, एकदम कॉन्सेप्ट अप टू डेट क्लियर थई गयो हशे। तो आपणे कना कोई पण एक्जाम्पल आवे तो तमारे शुं करवानुं, एकदम धीरे धीरे एक्जाम्पल गणवानुं अने खास ध्यानमां राखवानुं। अपूर्णांकवाळा भाग आवे तो तमारे शुं ध्यानमां राखवानुं? नाना एकममां फेरवी देवानुं। पॉइंटवाळो भाग आवे तो हमेशा कोणी अंदर फेरवानुं? नाना एकममां फेरवी देवानुं। मगजमां वस्तु फिट करी देवुं। ओके, चलो नेक्स्ट एक्जाम्पल। चलो हवे बीजो एक्जाम्पल हवे एवं लई लीए छे अने ऋण संख्या साथे छे पाछो, એટલે આપણે બે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય। ઋણ સંખ્યાવાળો થઈ જાય અને સાદા વાસ્તવિક સંખ્યામાં પદ આપેલું હોય તો અંશમાં કેવી રીતે ફેરવાનું તે જે આપણે આગળ એક્ઝામ્પલ જોઈ લીધો છે। ચલો ત્યારે દર્શાવી દઈએ, -4 ગુણ્યા કોને ફેરવાનું છે? અંશમાં। તો કેટલા વડે ગુણવાના? 180/π વડે ગુણવાના। યસ, પરંતુ ખાસ ધ્યાનમાં શું રાખવાનું? માઇનસ વાળો ભાગ હંમેશા ક્યાં મોકલવાનો? બહાર મોકલવાનો। અને અહીંયા શું રાખવાનું? ડિગ્રી, ગુણો એટલે એકમ ચેન્જ કરી દેવાનો। ચલો હવે પાછું અહીંયા શું ધ્યાન રાખશો? પાઈ, પાઈ કેન્સલ થાય છે? નથી થતું। પાઈ કેન્સલ ના થાય તો પાઈની જગ્યાએ કેટલા મૂકવાના? 22/7। તો બરાબર કરી દર્શાવી દો, માઇનસ એમને એમ 4/180/22 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં 7, અને કેટલા થાય? ડિગ્રી થયા। હવે સર્વ બાદબાકી પરફેક્ટ કરી શકો છો? યસ, કરી શકીએ છે। ચલો 2 × 2 = 4, 2 × 1 = 11 કેન્સલ કરી દો। હારી હવે કોઈ નથી થતું કેન્સલ, તો ચલો ત્રણેય પદોનો ગુણાકાર કરી દો। યસ, 2 × 180 360 × 7 કરી દો। 360 × 7 કરશો એટલે આપણો જવાબ કેટલો મળશે? -2500 20/11 ડિગ્રી મળશે। પરફેક્ટ, -2520/11 ડિગ્રી થાય। હવે શું કરવાનું છે? તો આ ભાગ આપણને મળશે, યસ મળશે, પણ કેવો ભાગ મળશે? પોઈન્ટ સાથેનો મળશે। તો પોઈન્ટવાળા ભાગને આપણે શું કરવાનો? દૂર કરવાનો, અને પૂર્ણાંકવાળો ભાગ આપણે શું કહેવાય? ડિગ્રી માપ કહીશું। તો બરાબર કરીને સાદરૂપ આપી શકશો? યસ, આપી શકીએ છીએ। તો 25 છે એના ભાગ્યા 11 કરો, તો જવાબ કેટલો આવશે? તો ચલો 11/229 પ્લસ કેટલા કરશો? +1, શેષ આપણી વધશે અને ભાગ્યા 11, એનું સાદરૂપ થઈ ગયું। 25/20/11 કરશો એટલે ભાગફળ આપણને કેટલું મળશે? 229 મળશે। 229/11 નો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે? 19 મળશે, અને વત્તા 1 કરશો એટલે કેટલા થઈ જાય? 20, 25/20। ઓકે ઓકે, ચલો વિભાજન કરી દો। વિભાજન કરતા 11/11 કેન્સલ, 229 કેવા થશે? ડિગ્રી। માઇનસ આપણે ક્યાં મોકલીશું? 12। તો બરાબર કરી -12, 229 ડિગ્રી પ્લસ 1/11 ડિગ્રી થાય। પરફેક્ટ, પરંતુ આપણે જાણીએ મુજબ અપૂર્ણાંકવાળો ભાગ આપણને મળે, પોઈન્ટવાળો ભાગ આપણને મળે, તો હંમેશા કોની અંદર ફેરવી દેવાનું? નાના એકમમાં ફેરવી દેવાનું, પૂર્ણાંક ભાગ આપણે લીધા બાદ। તો નાનો એકમ કયો છે ડિગ્રીનો? મિનિટ, અથવા કળા બોલી શકો છો। એક મિનિટ બરાબર કેટલા કહેવાય? 60 સેકન્ડ કહેવાય, અને એક ડિગ્રી બરાબર કેટલા કહેવાય? 60 મિનિટ કહેવાય। તો કોન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરી દો, તો બરાબર કરીને ચલો -12 રાખો,
229 डिग्री प्लस 1/11 અને કેટલા યસ 60 વડે ગુણો એટલે કોની અંદર ફેરવાઈ જાય મિનિટમાં ફેરવાઈ જાય અને ગુણો એટલે એકમ હંમેશા બદલી દેવાનો હવે સાદુરૂપ તમે આપી શકો છો માઇનસ 229 ડિગ્રી 60 ભાગ્યા 11 તો 11 પંચુ 55 જાણીએ છીએ યસ જાણો છો આ પ્રમાણે દર્શાવી શકો 11 ગુણ્યા 5 11 પંચુ 55 આપણે કેટલા બનાવવાના છે 60 तो 5 एड कर दो भाग्या 11 कई स्वरूप छे आपणे कड़ानो यस सादुरूप आपी दो माइनस 229 डिग्री कहेवाय प्लस सरवाळानो विभाजन कर दो 11 11 कैंसल तो 5 कड़ा प्लस 5 भाग्या 11 कड़ा एमने एम दर्शाव दो परंतु अपूर्णांक वाळो भाग मळे पॉइंट वाळो भाग आपणे मळे तो हमेशा शुं करवानुं एनाथी नाना एकममां फेरवी देवानुं तो कड़ानो नानो एकम कयो छे विकड़ा मिनिटनो नानो एकम कयो कहेवाय सेकंड परफेक्ट तो हवे शुं करवानुं छे यस तमने जानकारी छे ज माइनस 229 डिग्री प्लस 5 कड़ा अने नानो एकम कयो थाय तो 5 भाग्या 11 गुण्या केटला करी देवानुं 60 कर दो पण केवामां फेरवाशे विकड़ामां गुणो एटले हमेशा एकम बदलवानो परफेक्ट ओके सादुरूप आपी शको छो बराबर करीने माइनस 229 डिग्री प्लस 5 कड़ा अने अहींया जोई शको छो यस 6 5 30 300 भाग्या केटला थई गया 11 हवे 300 भाग्या तमे 11 करो तो केटला थशे 11 2 22 यस 22 थशे पछी आगळ 300 भाग्या केटला करी दिया 300 भाग्या 11 જોઈ લો સાદુ રીતે જ 11 દુ 22 22 અહીંયા કેટલા મળશે 0 11 77 પરફેક્ટ અહીંયા કેટલા મળ્યા 3 હવે કોઈ ભાગ ચડવાની શક્યતા ખરી નથી તો આપણો જવાબ કેટલો થઈ ગયો 27 પૂર્ણ સંખ્યા આપણો જવાબ પરફેક્ટ તો 27 કેવા કહેવાય વિકળા કહેવાય માટે આપણો ફાઇનલ જવાબ આથી આપણો ફાઇનલ જવાબ माइनस 4 रेडियन बराबर कितना कहवाय 229 माइनस भूलवान नहीं आगे माइनस 229 डिग्री 5 कड़ा एंड 27 विकड़ा पाछा अहींया माइनस वड़े अंदर गुणी देता नहीं कि माइनस 229 डिग्री माइनस 5 कड़ा अने माइनस 27 विकड़ा कम्प्लीट तो जवाब क्यों आवशे तमारो खोटो आवशे બરાબર તો આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો છે રેડિયનમાં આપણો અંશમાપમાં ફેરવાનો કેવી રીતે કોન્સેપ્ટ કરવાનો તો રેડિયનનો અંશમાં ફેરવાનો હોય તો 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના પાઈની જગ્યાએ જ્યારે કોઈ કેન્સલ ના થતું હોય તો તમારે શું કરવાનું પાઈની જગ્યાએ 22 ભાગ્યા 7 મૂકવાના રહેશે અને ગુણાકાર ભાગાકાર જ્યારે કરો અને અપૂર્ણાંકવાળો ભાગ આ પ્રમાણે મળતો હોય તો તમારે શું ધ્યાનમાં રાખવું મોટા એકમને કોની અંદર ફેરવાનું નાના એકમમાં તો અંશવાળો ભાગ હોય તો કોની અંદર ફેરવાનો મિનિટમાં ફેરવાનો મિનિટવાળો ભાગ આપણને અપૂર્ણાંક મળે પાછો કોની અંદર ફેરવી દેવાનો सेकंड में फेरवानो कम्प्लीट फेरवानो कॉन्सेप्ट पण तमने शीखवाड़ दीधो छे ओके ओके चलो तारे नेक्स्ट एक्जाम्पल चलो हवे कूट प्रश्नों तरफ वळीए कूट प्रश्नों में आपणो बेसिक कॉन्सेप्ट जे रेडियन में आपणो खूणो हतो ए उपयोग करवानो छे साथे साथे आपणे रेडियन माप हतो एनो खूणानुं सूत्र थीटा बराबर केटला हता एल अपॉन आर एल एटले शुं कहेवाय चापनी लंबाई अने आर एटले शुं कहेवाय त्रिज्यानो माप આવો કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરવાનો આવશે સાથે સાથે આપણે કોન્સેપ્ટ એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 2 પાઈ રેડિયન જેટલું અંતર કપાય કેટલું કપાતો તો 2 પાઈ રેડિયન જેટલું અંતર કપાય આ કોન્સેપ્ટ છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો રહેશે કમ્પ્લીટ અને બીજો કોન્સેપ્ટ કયો એક પરિભ્રમણ પૂર્ણ થાય તો 360 ડિગ્રી નો ખૂણો બને છે આ કોન્સેપ્ટ પણ આપણે કુટ પ્રશ્નની અંદર ઉપયોગ કરવાનો રહેશે કમ્પ્લીટ ચલો ત્યારે કુટ પ્રશ્નની અંદર આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે એક ચક્ર એક મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે કેટલા પરિભ્રમણ કરે છે 360 પરિભ્રમણ કરે છે તો એક સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે પરફેક્ટ ખાસ ધ્યાન રાખજો તો એક યુનિટમાં કેટલું 360 તો અહીંયા આપણે સાદુરૂપ આપી શકીએ કે ભાઈ એક મિનિટ હોય તો એક મિનિટમાં પરિભ્રમણ કેટલા ફરે છે તો પરિભ્રમણ 360 ડિગ્રી જેટલું થાય આટલા થાય અને મિનિટ છે કોની અંદર ફેરવાનું છે સેકન્ડમાં તો આપણને શું પૂછ્યું છે એક સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે તો આપણે સેકન્ડમાં જવાબ લાવવાનો છે તો મિનિટને હું સેકન્ડમાં શું દર્શાવી શકું 60
सेकंड आ प्रमाण दर्शाई शको यस तो सेकंड 60 सेकंड म परिभ्रमण केटलू थाय तो यस आपणे जाणी मुजब परिभ्रमण 360 जेटलू थाय यस थाय हवे आने कन्वर्ट कोनी दर करी दईए एक सेकंड में माटे के एक सेकंड में केटलू परिभ्रमण थाय तो एक सेकंड में परिभ्रमण की संख्या संख्या केटली थशे तो 360 भाग्या केटला करवाना 60 करशो छा छा कैंसल यस छा छा 36 तो परिभ्रमण की संख्या अपनी केटली थाय 6 थाय एकदम इजी कॉन्सेप्ट छे खाली ध्यान में राखवानो छे परिभ्रमण की संख्या केटली थई हवे आपणे कॉन्सेप्ट क्यों जाणीए छे तो आपणे कॉन्सेप्ट जाणीए छे एक परिभ्रमण पूर्ण थाय एक परिभ्रमण पूर्ण थाय तो केटला रेडियन कपाय छे अंतर 2 पाई रेडियन तो आपणी पासे केटला छे परिभ्रमण 6 तो 6 परिभ्रमण होय त्यारे आपणुं अंतर केटलुं थाय तो 2 पाई आर आर नी जग्याए केटला छे परिभ्रमणनी संख्या बराबर केटला थाय 12 पाई आटलुं रेडियन माप कपाय आटलुं रेडियन माप जेटलुं फरेलुं हशे आटलुं रेडियन माप अंतर हशे आवुं बोली शको छो परफेक्ट ओके कम्पेट तो आपणो एक्जाम्पल अहींया केवो थाय छे कम्पेट थाय छे चलो तारे नेक्स्ट एक्जाम्पल एक वर्तुळ आपेलो छे ए वर्तुळ छे एनो व्यास 40 सेमी छे અને એની જીવા છે એ જીવાની લંબાઈ આપણને આપેલી છે 20 સેમી છે તો કે આ આપેલું હોય તો કે લઘુચાપની લંબાઈ શોધો લઘુચાપની શું કરવાની છે આપણે લંબાઈ શોધવાની છે લઘુચાપનું માપ બોલો અથવા લંબાઈ બોલો બંને એક જ છે તો આપણા કોન્સેપ્ટ મુજબ આપણને શું આપ્યું છે વર્તુળ તો આપણે પહેલા શું કરી દઈએ અહીંયા વર્તુળ દોરીએ જેથી કોન્સેપ્ટ આપણો થોડો ઈઝી થઈ જાય આ વર્તુળ છે વર્તુળનું આ કેન્દ્ર આપણને શું વાત કરી છે કેન્દ્ર છે ત્યાંથી ત્રિજ્યા નથી આપી શું આપે છે વ્યાસ તો વ્યાસ કેટલો આપે છે ટોટલ આપણને 40 તો આ 20 સેમી કહેવાય અને આપણ શું કહેવાય 20 સેમી કહેવાય હવે આપણને બીજી વસ્તુ શું આપે છે જીવા જીવાની લંબાઈ કેટલી આવે છે 20 સેમી જીવા આપણે જાણીએ કેન્દ્ર માંથી પસાર થતો રેખાખંડ એટલે વ્યાસ કહેવાય અને કેન્દ્ર સિવાય અંદર વર્તુળની અંદર આવેલો રેખાખંડ હોય બે છેડા અડતા હોય તો એને શું કહેવાય જીવા કહેવાય જેમ કે આ દર્શાવી તે કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ તો જીવા છે જીવાની લંબાઈ પણ આપણને કેટલી આપી છે 20 આપેલી છે તો આપણને શું પૂછે છે લઘુચાપ તો અહીંયા જે કેન્દ્ર આગળ ખૂણો બને છે આ જીવાએ કેન્દ્ર આગળ ખૂણો બનાવેલો છે આ ખૂણાની સામે આવેલ આ લઘુચાપની લંબાઈ શોધવાની છે આપણે શું કરવાની છે લઘુચાપની લંબાઈ શોધવાની છે આકૃતિ મુજબ તમે જોઈ શકો છો ઓબ્ઝર્વેશન કરી દો ફટાફટ ચલો ત્રિજ્યા કેટલી 20 આપણ ત્રિજ્યા કેટલી કહેવાય 20 કહેવાય આપણ કેટલા છે 20 તો આ કયો ત્રિકોણ બને છે સમબાજુ ત્રિકોણ બને છે તો આકૃતિ મુજબ સમબાજુ ત્રિકોણ બને છે પરફેક્ટ તો સમબાજુ ત્રિકોણ બને છે અને સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણા કેવા હોય સમાન હોય યસ ત્રણેય ખૂણા કેટલા માપના હોય પાછા તો 60 ડિગ્રીના ખૂણા હોય તો માટે થીટા બરાબર કેટલા થાય 60 ડિગ્રી રેડિયનમાં દર્શાવવા તો આપણે કેટલા કહી શકીએ પાઈ બાય 3 તો પાઈ બાય 3 છે એ આનો ખૂણો થાય આપણો થીટા એ કેટલો થાય પાઈ બાય 3 માપનો સમબાજુ ત્રિકોણ હોવાથી ત્રણેય ખૂણા 60 60 60 હોય અને 60 ડિગ્રી બરાબર રેડિયનમાં કેટલા કહેવાય આપણે પાઈ બાય 3 કહી શકીએ છીએ આપણે શું શોધવાનું છે લઘુચાપ હવે આપણે ત્રણેય વચ્ચેનો સંબંધ જાણીએ છીએ યસ લઘુચાપ ત્રિજ્યા અને થીટા માપનો ખૂણો તો કોન્સેપ્ટ આપણે જાણીએ મુજબ આપણે જાણીએ છીએ કે થીટા બરાબર કેટલા થાય એલ અપન આર થાય બરાબર એલ આપણે શોધવાના છે એલ ને કરતા બને દો ચલો એલ બરાબર આર થીટા બરાબર આરની જગ્યાએ કેટલા દર્શાવશો આર બરાબર ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપે છે 20 થીટા બરાબર કેટલા આપે છે
पाई बाय थ्री, तो 20 पाई बाय थ्री अपना चापनी लंबाई थशे। कोनी अंदर लेवानी छे तो आ बधानो एकम आपणने केटलो आपे छे जोई शको छो, केवो छे सेमी, तो सेमी में आपणे जवाब दर्शावानो। तो चापनी लंबाई केटली थाय 20 सेमी थाय, परफेक्ट ओके। एकदम इजी एक्जाम्पल छे, कॉन्सेप्ट अप टू डेट क्लियर खाली राखवानो, अने सूत्र छे एने भूलवानो नहीं, आम तो वारंवार आवशे एटले याद रही जशे ज। रेडियमनो आपनो खूणो थीटा बराबर केटला कहेवाय, एल अपन आर, एल एटले चापनी लंबाई अने आर एटले त्रिज्या, ओके। चलो तारे नेक्स्ट एक्जाम्पल, हवे आपणो नेक्स्ट कूट प्रश्न। चलो बे वर्तुळો આપેલા છે, એ બે વર્તુળોમાં આપણને શું વાત કરે છે કે ચાપની લંબાઈ કેવી હોય, સમાન હોય। ચાપની લંબાઈ કેવી આપેલી હોય, સમાન આપેલી હોય, તો કે કેન્દ્ર આગળ 60 ડિગ્રી તથા 75 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો કે ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થાય। ચાપની લંબાઈ આપણને સમાન આપેલી છે, અને જે ચાપની લંબાઈ સમાન હોય ત્યારે કેન્દ્ર આગળ કેટલા ખૂણા બને છે, આપણને બે વર્તુળના બે ખૂણા આપેલા છે, પહેલા વર્તુળનું 60 ડિગ્રી અને બીજા વર્તુળનું કેટલું આપે છે, 75 ડિગ્રી આપે છે। તો કે એ બંને વર્તુળો છે, એ બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો। તો આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ આપે છે એ પ્રમાણે થોડું દર્શાવી દઈએ કે વર્તુળ કેટલા છે આપણી પાસે, તો વર્તુળો આપણી પાસે કેટલા છે, બે। આ ધારો કે વર્તુળ એક છે અને આ ધારો કે વર્તુળ કેટલું છે, બે। पहलो वर्तुळ छे एने चापनी लंबाई आपणे नाम आपी दीए एल वन, बीजा नाम शुं आपी दीए एल टू, आनी त्रिज्या तो त्रिज्यानुं नाम आपी दीए आर वन अने शुं आपी देशुं आर टू, अने आनो खूणो कही दीए थीटा वन, तो आनो कही कही दीए थीटा टू, परफेक्ट। तो अहींया थीटा वन केटलो कहेवाय, तो 60 डिग्री कहेवाय, अने थीटा टू, तो थीटा टू केटला कहेवाय, 75 डिग्री। બાકીની માહિતી આપણે અંદર આપેલી છે એ મુજબ જોવાની છે। તો અહીંયા બંનેના ચાપની લંબાઈ કેવી આપી છે, સમાન આપી છે, તો ચાપની લંબાઈ બરાબર સમાન। તો કોન્સેપ્ટ આપણે કયો ઉપયોગ કરવાનો છે એ પહેલા ક્લિયર કરી દો। તો આપણે જાણીએ મુજબ, આપણે જાણીએ મુજબ થીટા બરાબર સૂત્ર કયું છે આપણી પાસે, એલ અપન આર, માટે એલ બરાબર આપણે કેટલા કહી શકીએ, एल बराबर आर थीटा कहवा। तो कॉन्सेप्ट अपने आ उपयोग करवानो छे। चलो अहीं तो बने चापनी लंबाई समान छे, तो चापनी लंबाई बने समान लईने आपणे दौड़वू पड़े। तो अहीं चापनी लंबाई समान छे माटे एल वन इज इक्वल टू केटला कहेवाय, एल टू कहेवाय, માટે L1 એટલે R1 થીટા 1 આપણે દર્શાવી દઈએ, R1 થીટા 1, અને અહીંયા R2 થીટા 2 દર્શાવી દઈએ। આપણે શું શોધવાનું છે, ત્રિજ્યાઓનો ગુણોત્તર, તો R1 ભાગ્યા શું લેલો, R2, અહીંયા શું થશે, થીટા 2 ભાગ્યા થીટા 1 થશે। થીટા 2 કેટલા આપેલા છે, 75 ડિગ્રી આપેલા છે, થીટા 1 કેટલા આપે છે, 60 ડિગ્રી આપે છે। આપણે ત્રિજ્યા વાસ્તવિક સંખ્યા દર્શાવે છે, તો અંશમાપનો આપણે કોની અંદર પહેલા ફેરવી દઈએ, વાસ્તવિક સંખ્યા રેડિયનમાં આપના અંદર ફેરવી શકાય, યસ ફેરવી દો। તો આપણે શું કરી શકીએ, 75 છે, 75 ગુણે કેટલા કરીએ, તો રેડિયન માટે પાય પણ 180 વડે ગુણવા પડે, અહીંયા સેમ પ્રોસેસ, 60 ગુણ્યા પાય પણ 180 જોઈ શકો છો તમે, પાય પણ 180, પાય પણ 180 કેન્સલ, અહીંયા ભાગ ચાલે છે, યસ કેટલા હે, તો જો લો 15 પંચા 75 અને 15 ચોક 60, આર વન બાય આર ટુ, ઓકે। તો માટે માગેલ ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય, જોઈ શકો છો 5/4 થાય, પરફેક્ટ। એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, કોન્સેપ્ટ કયો, L1 બરાબર L2 છે, એ બંને સમાન લઈને દોડવાનું, R1 થીટા 1
बराबर आर टू थीटा टू आपणे मूकवाना अने शोधवानो जवाब कयो हतो आर वन बाय आर टू त्रिज्याओनो गुणोत्तर तो ए प्रमाणे जवाब आपणो केटलो थशे 5m4 परफेक्ट ओके चलो तारे नेक्स्ट एक्जाम्पल नेक्स्ट कुछ प्रश्न आपणने आपेलो छे के लोलकनी लंबाई केटली होय 75 सेमी होय एना चापनी लंबाई अनुक्रमे 10 सेमी 15 सेमी अने 21 सेमी आपेली होय तो के रेडियन मापनो अंदर खूणो शोधो तो आपणे चापनी लंबाई अलग अलग आपेली छे परंतु लोलकनी लंबाई केटली आपेली छे 75 सेमी फिक्स आपेली छे चलो त्यारे हवे आपणे जाणीए बुझो लोलकनी लंबाई ए शुं दर्शावे छे त्रिज्या दर्शावे छे शुं दर्शावे छे त्रिज्या तो त्रिज्या आर बराबर केटला आपे छे 75 सेमी आपेली छे हवे आपणे शुं जाणीए छीए કે ત્રિજ્યા આર ચાપની લંબાઈ અને ખૂણો થીટા આ ત્રણ વચ્ચેનો સંબંધ કયું સૂત્ર થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપન આર એ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે ચલો ત્યારે પહેલો કોન્સેપ્ટ આપણે એ ઉપયોગ કરીશું તો આપણે જાણીએ મુજબ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય એલ અપન આર થાય માટે એક નંબર કેટલી હોય चापनी लंबाई तो चापनी लंबाई एल बराबर 10 एल बराबर 10 अने लोलकनी लंबाई त्रिज्या ऑलरेडी केटली आपेली छे 75 सेमी आपेली छे तो माटे थीटा इज इक्वल टू केटला थशे एल बराबर केटला मूकशो 10 भाग्या 75 5 भाग 4 आवशे 5 2 10 अने 5 15 केटला 75 तो 2 भाग्या 15 आपणो जवाब मळे रेडियन मापनी अंदर खूणो चलो बीजो प्रश्न एल बराबर केटला आपेला छे 15 एल बराबर 15 आपेला आर बराबर केटला 75 तो थीटा केटलो थाय तो थीटा बराबर एल अपन आर 15 भाग्या 75 15 पंचा 75 1 बाय 5 ओके ओके चलो त्रीजो प्रश्न एनो नेनो एल बराबर केटला आपेला छे 21 सेमी आपे छे तो 21 सेमी आर बराबर तो आपणी पासे केटला छे 75 थीटा बराबर शुं थाय एल अपॉन आर 21 भाग्या 75 गुणोत्तर कैंसल थाय छे यस 7 तरी 21 25 तरी 75 तो 7 तरी 21 7 અને 25 તરી 75 25 3 3 કેન્સલ તો 7 ભાગ્યા 25 રેડી માં આપનો ખૂણો કહેવાય ઓકે હવે આપણે સ્વાધ્યાયનો ફાઇનલ ક્વેશ્ચન આર બરાબર આપણને 100 સેમી આપેલા હોય એટલે કે ત્રિજ્યાનું માપ આપણને 100 સેમી આપેલું છે ચાપની લંબાઈ L બરાબર કેટલા 22 સેમી આપેલ હોય તો ખૂણો શોધો પણ કોની અંદર અંશ માપના અંતર તો આ કોન્સેપ્ટનો ઉપયોગ ઓલરેડી આપણે કરીએ છીએ અત્યારે હાલ તો આપણે શું લખી દઈએ અહીંયા આપણે જાણીએ છીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય એલ અપન આર માટે થીટા બરાબર એલ બરાબર કેટલા છે જોઈ શકો છો 22 આર બરાબર કેટલા છે 100 ભાગ ચાલે છે યસ 2 કેટલા 11 અને 2 કેટલા 50 તો આ જે ખૂણો આપણને મળે છે કોની અંદર મળે છે રેડિયનમાં આપણને મળે છે તો આપણે ખૂણો કોની અંદર શોધવાનો છે અંશમાં તો હવે કેટલા વડે ગુણીએ યસ 180 ભાગ્યા કેટલા વડે પાય વડે ગુણી નાખો તો આ ખૂણો કોની અંદર ફેરવાઈ જાય અંશમાપમાં ફેરવાઈ જાય હવે અહીંયા અહીંયા ઓબ્ઝર્વેશન કરતા સાહેબ કે પાય કેન્સલ ક્યાંય થતો નથી ઓલરેડી આપણે એક્ઝામ્પલ આવા જોઈ લીધા છે પાય કેન્સલ ના થતો હોય તો પાયની જગ્યાએ કેટલા મૂકી દેવાના 22 ભાગ્યા 7 તો બરાબર કરીને સૂચના પ્રમાણે આપણે કેટલા લખીશું તો 11 ભાગ્યા 50 ગુણ્યા 180 ભાગ્યા 22 ભાગ્યા 7 છેદનો છેદ ક્યાં મોકલીશું અંશમાં ચલો હવે કેન્સલ કરતા જઈએ 5માંથી 0 50 અને 180માંથી 11 2 22 કેન્સલ 5 અહીંયા કોઈ ભાગ ચાલે છે 2 કેટલા 9 9 સીતા 63 63 ભાગ્યા કેટલા થઈ ગયા 5 તો બરાબર કરીને અહીંયા આપણે કેટલા દર્શાવી દઈશું 63 ભાગ્યા 5 શું દર્શાવે છે ડિગ્રી
લખવાનું ભૂલવાનું નહીં. 63 ભાગ્યા 5 કરો, 12 5 કેટલા થાય 60. તો આપણે જાણી મુજબ 12 × 5 પ્લસ 60 વત્તા 3 63 ભાગ્યા 5 શું દર્શાવે છે? ડિગ્રી દર્શાવે છે. સરવાળાનું વિભાજન કરો, 5 5 કેન્સલ, તો 12 ડિગ્રી પ્લસ 3 ભાગ્યા 5 ડિગ્રી. હવે અપૂર્ણાંક વાળું પદ આવે તો આપણે વાત થઈ ગઈ, શું કરવાનું? નાના એકમમાં ફેરવી દેવાનું. તો ડિગ્રીનો નાનો એકમ કયો? મિનિટ. 12 ડિગ્રી એમને પ્લસ 3 ભાગ્યા 5, તો કેટલા વડે ગુણીએ? તો યસ 60 વડે સાહેબ ગુણો, તો કોની અંદર ફેરવાઈ જાય? મિનિટની અંદર ફેરવાઈ જાય. ચલો છો અહીંયા 5 ભાગ ચાલે છે, યસ 60 ભાગ્યા 5 કરો તો કેટલા થાય? 20 20 તારીખ કેટલા? તો અહીંયા ચલો 5 12 5 કેટલા? 60. 12 તારીખ કેટલા થશે? 36. તો 12 ડિગ્રી પ્લસ 36 મિનિટ આપણો જવાબ થશે. બરાબર દર્શાવી દઉં, 12 ડિગ્રી 36 મિનિટ આપણો ફાઇનલ આન્સર કહેવાય. પરફેક્ટ. ઓકે, તો કોન્સેપ્ટ આજનો ક્લિયર થઈ ગયો છે આપણને. અંશમાપ માંથી રેડિયન માપ, રેડિયન માપમાંથી અંશમાપમાં ફેરવાનું કેવી રીતે, તે સાથે સાથે કુટ પ્રશ્નો છે એની અંદર રેડિયન માપ અને અંશમાપનો કેવી રીતે ઉપયોગ થાય છે તે. પરફેક્ટ. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી જોતા રહો હંમેશા. ચલો તારે આવજો.